નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી સાથે જોડાયા છે ગુજરાતી એક્ટર પ્રદીપ હરસોરા. પ્રદીપ હરસોરાજી, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. હરસોરાજીની આપણે વાત કરીશું પ્રદીપજીની, કે તેઓ ખૂબ નાની ઉંમરની અંદર તેઓ એક્ટિંગ શીખ્યા છે અને ખૂબ સરસ અત્યારે નામ મેળવી રહ્યા છે. તો અમારી ચેનલ દ્વારા અમે એટલું જ દર્શક મિત્રો કહીશું કે જે પણ જેમની પણ પાસે સારી ટેલેન્ટ છે, જે લોકો આગળ વધી રહ્યા છે, તેને અમે પ્રેરણા આપવાનું અને એક સ્ટેજ આપવાનું કામ કરી રહ્યા છીએ. તો તેવા જ તે જ દરમિયાન અમે પ્રદીપજીને પણ અહીંયા ઇન્વાઇટ એ જ માટે કર્યા છે કે જેના થકી લોકોને પણ પ્રેરણા મળે અને કોઈક ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા ઉપર કોઈકને તકલીફ થતી હોય તો એ દૂર થાય. તો પ્રદીપજી, આજે ખૂબ અમને મતલબ સારો ફિલિંગ થઈ રહ્યું છે કે આજે સુરતની અંદર ખૂબ સારી ટેલેન્ટ લોકોમાં, આજે રિયાલિટી શોઝ જોઈ જોઈને જે ટેલેન્ટ લોકોમાં આવી રહી છે અને પોતાની પણ કંઈક કહેવાય ને કે કંઈક શીખવું છે મારે, તો એ જોઈને આપણે લોકો ટીવીમાં જોઈ જોઈને ઘણું બધું શીખી રહ્યા છે અને પોતાની અંદરની પણ એક ટેલેન્ટ હોય છે, તો એને બહાર લાવવા માટે આજે અમે આપને ઇન્વાઇટ કર્યા છે. તો ફરીથી આપનું સ્વાગત કરું છું અને સૌથી પહેલા તો હું આપને વિનંતી કરીશ કે અમારા દર્શક મિત્રોને આપણો થોડો પરિચય આપીએ. આપણે તો આપની જર્ની ક્યાંથી શરૂ થઈ અને આપ ક્યાંના રહેવાસી છો એ અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રદીપ હરસોરા અને આજે કહેવાય કે આ મેડમની ચેનલમાં હું આવ્યો છું ને, આ એક ચેનલ એવી છે કે સુરતના કલાકાર તો ઠીક છે પણ સુરતના બહારના પણ એવા કેટકેટલા એક કલાકાર છે જે હાલમાં સ્ટ્રગલની લાઈન ઉપર ચાલુ છે, તેવા લોકોને આ ચેનલ એક પ્રોત્સાહન રૂપી પ્રમોશન કરે છે ને ત્યારબાદ બધાને એક સારું પ્લેટફોર્મ આપે છે. ને મારું નામ છે પ્રદીપ હરસોરા અને કહેવાય કે હું છેલ્લા 5 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોઈન્ટ છું અને 17 વર્ષની ઉંમરથી જ હું આ કાર્યમાં લાગી ગયો છું. જી, આપનો શોખ હતો કે કોઈની પ્રેરણાથી આપ કરો છો? નહીં, કહેવાય ને કે હું ભણવામાં તો બહુ જ કાચો હતો, ચોખ્ખી જ વસ્તુ કહું છું, અને એક મારો આ શોખ હતો અને શોખ ઉપર મેં કહેવાય ને પેશન હતું અને પેશનને મેં પ્રોફેશન બનાવીને હું આગળ ચાલું છું. હજી ખૂબ જ સરસ, આપનો જે શોખ છે એને આપ હંમેશા આગળ વધારતા રહો અને અમારી પણ ખૂબ આપને શુભેચ્છા છે કે આપ ખૂબ આગળ વધો અને મોટા સ્ટાર બનો એવી અમે લાગણી અનુભવીએ છીએ અત્યારે કે જોઈ રહ્યા છે કે આપ કંઈક, કારણ કે જે રીતે હું આપની ટેલેન્ટને મેં એક જ વાર સાહેબ નિહાળી છે આપની ટેલેન્ટને, પણ એ જોતા મને એવું લાગ્યું હતું કે આ છોકરામાં કંઈક તો છે કે જે લોકોને એકદમ આકર્ષિત કરી રહ્યો છે એ તો, અને હું પણ આકર્ષિત થઈ હતી અને મેં એમને આજે ઇન્વાઇટ કર્યા કે નહીં મારે આજે તમને તમારો ઇન્ટરવ્યુ કરવો જ છે અને તમારી થોડી વાતો પણ મને જાણવી જ છે, તો એ માટે ઇન્વાઇટ કર્યા. અને હવે આપણે જાણીશું કે તમે જેમ કહ્યું કે 17 વર્ષની એજથી આપ આ લાઈનમાં જોડાયા, તો આપને આ શીખવા માટે કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી? શીખવા માટે તો ઘણી સ્ટ્રગલ કરવી પડી. તો શરૂઆતની જ વાત કહીશ કે 17 વર્ષની જયારે મારી ઉંમર હતી ત્યારે, કે જયારે હું સ્કૂલમાં ભણતો ત્યારે મને સાઇડની એક્ટિવિટી કહેવાય કે એમાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને મારી સોસાયટીમાં જયારે ગણપતિના જે ઉત્સવ આવે છે, નવા નવા ફેસ્ટિવલ આવે છે, એમાં મેં ફર્સ્ટ ટાઈમ કહેવાય ને કે ત્યારે ખબર ન પડતી કે આ વસ્તુને ડિરેક્શન કહેવાય છે, ત્યારે જ મેં સોસાયટીના ઘણા બધા છોકરાઓને ભેગા કરીને એક વ્યસન મુક્તિ ઉપર એક ડ્રામા મેં પ્રેઝન્ટ કર્યું હતું અને એક બીજો ડ્રામા પણ પ્રેઝન્ટ કર્યું હતું, શિક્ષક અને એક સ્ટુડન્ટ વચ્ચેનો સવાલ, એક જન જાગૃતિ માટેના 2 ડ્રામા મેં પ્રસ્તુત કર્યા હતા અને આજે ખબર પડે છે કે એ ડિરેક્શન કહેવાય છે. ધીમે ધીમે કરીને પછી આ ફિલ્મમાં મને ઇન્ટરેસ્ટ હતો અને જયારે કહેવાય કે હું ગર્વ સાથે કહું છું કે હું 8, 10 અને 12 ફેલ છું, કે જયારે 10મા ધોરણમાં હું ફેલ હતો અને કહેવાય ને કે નર્વસ ફિલિંગ હતું ને થોડુંક એવું પણ થયું હતું કે હવે કઈ છે નહીં, પણ ત્યારે પણ બેડ ઉપર સૂતો હતો અને સ્ટાર પ્લસ ની એક સિરિયલ આવી રહી હતી અને મન થયું કે ગમે તે હાલતમાં આ ચેનલ ઉપર મારે કામ કરવું છે અને 6 મહિનાની મહેનત ઉપર, 6 મહિનાથી વર્ષ દિની મહેનત ઉપર મેં 2 વાર સ્ટાર પ્લસ ઉપર કામ કર્યું અને મારો આખો જ એક્ટિંગ ક્લાસ બોમ્બેમાં પત્યો છે, નાલાસોપારામાં આઈટી એન્ટરટેનમેન્ટનો. સુરતથી હું બોમ્બે અઠવાડિયાના 3-3 દિવસ સ્ટ્રગલ કરતો અપ ડાઉન કરીને. સરસ, ખૂબ જ સરસ, મતલબ આ સ્ટ્રગલ આપને કોઈક ને કોઈક અંશે ખૂબ આગળ વધારશે એ તો આપને દેખાઈ જ રહ્યું છે. હવે આપણે વાત કરીશું કે તમારા જે માતા પિતા છે એમનો સપોર્ટ કેટલો રહ્યો અને આપના પિતાજી શું કરે છે, આપના માતાજી શું કરે છે વિશે જણાવો. કહેવાય ને કે
હું રહું છું સુરતમાં અને ગુજરાતમાં, અને ગુજરાતને કહેવાય કે વધુ ભાગના ટકા માતા પિતાના મનના વિચાર એવા જ હોય છે કે આપણો છોકરો ભણે છે ત્યાં સુધી ભણવા દે, અને ભણતર એનું પૂરું થાય તો એ ધંધે લાગી જવો જોઈએ, આ એની મેન્ટાલિટી હોય છે. પણ મારા પપ્પાનો અને મારા મમ્મીનો મને ફૂલ સપોર્ટ રહ્યો છે, એટલે કે પપ્પા પણ વચ્ચે થોડું કહેતા, પણ હું સ્ટ્રગલ લાઈફમાં આગળ વધતો રહ્યો અને ધીમે ધીમે નાની મોટી અચીવમેન્ટ પામતો રહ્યો, એટલે પપ્પાને પણ પ્રોત્સાહન મળતું રહ્યું. અને પપ્પા પણ, હું એવા મોટા ઘરમાંથી નથી આવતો, હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. મમ્મી પણ કહેવાય કે ઘરના ને બહારના કામ કચરા પોતા કરી કરીને મોટા કર્યા છે, અને પપ્પા પણ ફર્નિચર કે છૂટક મજૂરી ફર્નિચર મિસ્ત્રી કામ કરે છે, અને એ બંનેનો સપોર્ટ થી ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જી, આપ એક જ છો કે આપના ફેમિલીમાં ઓર પણ મતલબ તમારા ભાઈ બેન સિસ્ટર્સ કોઈ છે? હા, મારા ફેમિલીમાં કહે કે મારી બે બહેનો છે અને મારાથી મોટો એક ભાઈ છે અને હું સૌથી નાનો છું. ખૂબ સરસ. ભાઈ શું કરે છે આપના? મારાથી મોટો જે ભાઈ છે એ મારો ટેક્સટાઇલ એન્જિનિયર છે. જી, અને સિસ્ટર? મારા એક સિસ્ટરના મેરેજ થઈ ચૂકેલા છે અને એક સિસ્ટરના બાકી છે. જી, ખૂબ જ સરસ. મતલબ પરિવાર પણ આપનો ખૂબ સરસ છે, ભલે મિડલ ફેમિલી હોય કે હાઈ ફેમિલી હોય. પણ દર્શક મિત્રો, એટલું જરૂર કહેવાય કે કોઈ પણ ફેમિલીમાંથી તમે બિલોંગ કરો, પણ તમારો જે શોખ છે એને જો તમે એક માઇન્ડમાં વિચારી લો કે મને એક્ટર બનવું જ છે યા તો મારે ભણવું જ છે, તો એ જો તમે જો કંઈક ઠાન્યું હશે તો એ તમે ચોક્કસ જ કરો છો, અને એવું જો કરજો જ તો તમને ખૂબ સફળતા મળશે એવું મારું માનવું છે. હવે આપણે આગળ વાત કરીશું કે તમારી જે આ એક્ટર બનવાની જે ધગશ હતી, તો અત્યાર સુધી તમે કયા કયા રિયાલિટી શોમાં કામ કર્યું છે તે અમારા દર્શક મિત્રને જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો મારી શરૂઆત થઈ હતી કે મુંબઈમાં મલાડ મઠમાં મારી ફર્સ્ટ શોર્ટ ફિલ્મ હતી, એક સેક્સ એજ્યુકેશન ઉપર હતી, ઇન્ડિયન સેક્સ એજ્યુકેશન ઉપર મારી પહેલી જ શોર્ટ ફિલ્મ હતી, એમાં મને એક કેરેક્ટર રોલ મળ્યો હતો. ત્યારથી મારી શરૂઆત હતી. પછી મેં સ્ટાર પ્લસની બે સિરિયલ કરી, એક મેરેંગ ને મેં સિરિયલ અને એક આરંભ સિરિયલ. ત્યારબાદ ક્રાઇમ કવરેજ, નોન સ્ટોપ ક્રાઇમ, ક્રાઇમ ઉપરની ઘણી બધી સિરિયલ કરી જેમાં લીડ કેરેક્ટર પણ કરેલું છે, સાઇડ કેરેક્ટર પણ કરેલું છે અને સપોર્ટિંગ કેરેક્ટર પણ મેં કરેલું છે. ત્યારબાદ હમણાં જ એક કહેવાય કે આત્માનું બંધન એટલે બેટી, એક બેટી સિરિયલ પણ મેં કરેલી છે જેમાં હું નેગેટિવ મુન્ના મોમેડીનું કેરેક્ટર ભજવી રહ્યો છું. ત્યારબાદ 25 થી વધુ શોર્ટ ફિલ્મમાં મેં કામ કરી રહ્યો છું. ત્યારબાદ 3 ગુજરાતી મૂવી કરેલી છે. ત્યારબાદ હાલમાં જ મારું શૂટિંગ અમદાવાદમાં ચાલી રહ્યું છે ડોક્યુમેન્ટરીનું. ત્યારબાદ એક 3 દિવસે જ મારું એક શૂટિંગ પત્યું છે, તે પણ એક સારા મેસેજ ઉપર છે અને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તે શોર્ટ ફિલ્મ જઈ રહી છે. અને બાકી કહેવાય કે અત્યારે બધું સ્ટ્રગલ લાઈફ ચાલુ છે અને શીખી રહ્યો છું. જી, તો પણ તમે જે રીતે કહ્યું એ પ્રમાણે તમારી એજ જે છે એના પ્રમાણે તમે ઘણું બધું કરી ચૂક્યા છો અને હજુ વધુ કરશો. અને એક બીજી વસ્તુ છે કે 2018 મારા માટે ખાસ છે અને છેલ્લા 6 મહિના તો ખાસમ ખાસ છે. મેડમને ખ્યાલ છે કે હાલમાં જ 2 રિયાલિટી શો હતા. પહેલાનું નામ કહેશ કે ગુજરાત ગોટ ટેલેન્ટ, જે પૂરા ગુજરાતમાંથી તેમના ઓડિશન થયા હતા. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભરૂચ, ભુજ, બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં તેમાં લોકોએ કલાકારોએ પાર્ટ લીધો હતો અને ઓડિશન આપ્યા હતા, અને તેમાંથી આખા ગુજરાતમાંથી 500 જણને સિલેક્શન કરવામાં આવ્યા હતા. તેમાંથી 450 માંથી 300 અને 300 માંથી કહેવાય કે આખા ગુજરાતમાં હું ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલો છું ગુજરાત ગોટ ટેલેન્ટ માં. ત્યારબાદ હમણાં જ એક રિયાલિટી શો ગયો કે ખીલ્યું પ્રતિભાનું પ્રભાત, જીતી લો ગુજરાત, જીતી લો ગુજરાત 2018 નામનો આ એક રિયાલિટી શો હતો, જેમાં કહેવાય કે સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર બધા જ શહેરમાં ઓડિશન થયા હતા, અને તેમાંથી ટોપ 500 લોકો પ્રોફેશનલી તેને સિલેક્શન કરવામાં આવ્યા હતા અને તેનું સેમિફાઇનલ કરવામાં આવ્યું. અને સેમિફાઇનલમાં ટોપ કહેવાય ને 300 જણને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. 300 જણમાં એમાં 4 એક્ટિવિટીઝ હતી, ડાન્સિંગ, એક્ટિંગ, સિંગિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા અને અધર એક્ટિવિટીઝ. એમાંથી 300 માંથી ફાઇનલમાં કહેવાય કે ગુજરાતના સુપરસ્ટાર એવા મલ્હાર ઠક્કરના હસ્તે અને મલ્હાર ઠક્કરની સામે પરફોર્મન્સ કરવાનું હતું, અને તેમાં ટોપ 30 એટલે કે ટોપ 30 જણને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. અને તેમાં મેં 500 માંથી 300 માંથી ટોપ 30માં મારો નંબર આવ્યો હતો. અને હમણાં જ 21 ઓક્ટોબરે જેનું સેમિફાઇનલ, 20 ઓક્ટોબરે એનું સેમિફાઇનલ ગયું, 21 તારીખે એનું ફાઇનલ ગયું, અને 21 તારીખે મારો પૂરા ગુજરાતમાં કહેવાય કે હું 4th રનર અપ રહી ચૂકેલો છું. એ મને ખ્યાલ જ છે, કારણ કે હું અને મલ્હાર બંને સાથે જ હતા અને અમારા બંને, અમે બંને જ તેમને
ટ્રોફી આપી અને અભિનંદન આપ્યા હતા. હા, એ જ વસ્તુ ખાસ કહું છું કે મને મલ્હાર ઠક્કર એક સુપરસ્ટાર અને મેડમ ના હાથે મને ટ્રોફી મળી તે મને ખૂબ જ ખુશી થાય છે અને આજે હું તેમની સાથે ઇન્ટરવ્યુમાં બેઠેલો છું. જી જી, અમને પણ ખૂબ આનંદ થાય છે કે તમે અમારા સ્ટુડિયોમાં અહીં આવ્યા છો અને સૌથી પહેલા તો આટલી બધી તમે અચીવમેન્ટ કરી છે એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે જણાવીશું દર્શક મિત્રોને કે તમારી અપકમિંગની હવે પછીના પ્રોજેક્ટ શું છે અને શું તમે કરવા જઈ રહ્યા છો હવે નેક્સ્ટ? હવે પછીના પ્રોજેક્ટ તો છે કે નાની નાની શોર્ટ ફિલ્મ તો બનાવતો રહું છું, કેમ કે હવે હું ફૂલ ટાઈમ આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે છું ફૂલ ટાઈમ, એટલે કે જો મારી પાસે થોડોક સમય હોય છે તો લેખન પણ કરી નાખું છું અને નાની નાની શોર્ટ ફિલ્મ બનાવીને યુટ્યુબના માધ્યમ રૂપે પ્રેઝન્ટ કરું છું, ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલતો રહું છું અને નવા નવા મેસેજ ઉપર શોર્ટ ફિલ્મ બનાવવાનો મને શોખ છે અને પ્રેઝન્ટ કરતો રહું છું અને નાની મોટી કવિતાઓ લખીને પણ સાઈડમાં જયારે કઈક એવા કવિ સ્નેહમેલ કે નાના નાના એવા કાર્યક્રમ હોય તેમાં હું કવિતા લખીને કવિતાના માધ્યમ રૂપે લોકોને પણ સંદેશ ફેલાવતો રહ્યો છું. જી, હાલમાં આપની કોઈક મૂવી યા કોઈ રિયાલિટી શોમાં આપ જઈ રહ્યા છો હાલમાં? હાલમાં તો એક થી બે પ્રોજેક્ટ ઓન છે, કેમ કે હું નામ નથી જણાવી શકતો પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ હું એક નવા જ રૂપમાં પ્રેઝન્ટ થઈશ. જી, ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ આપણે વાત કરીશું કે મને એવું પણ જાણવા મળ્યું છે કે તમે જે હમણાં મતલબ તમે અત્યારે પણ કીધું જ કે કોઈક અલગ અલગ વિષય ઉપર ખાસ કરીને બેટી બચાવો છે, ખાસ કરીને હાલમાં જે રેપ કેસ થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે નાની નાની બાળાઓ ઉપર, તો એના સબ્જેક્ટ ઉપર પણ આપ કંઈક કરી રહ્યા છો તો એ વિશે જણાવો. હા, કહેવાય ને કે મેં ગુજરાત ગોટ ટેલેન્ટમાં પણ મારે પહેલેથી માનવું એમ છે, લોકો મને કહે છે કે તું મેસેજ ઉપર જ શું કરવા એક્ટ કરે છે, પછી મને ક્યારેક એમ થાય છે બધા જ મેસેજ ઉપર નથી કરતા પણ મને મેસેજ ઉપર કરવાનો કંઈક ઇન્ટરેસ્ટ છે અને લોકોને એક જન જાગૃતિ આવે તે માટે કરું છું. ગુજરાત ગોટ ટેલેન્ટમાં પણ મેં એક જ્યારે આપણે કાશ્મીરમાં જે આસિફા નામની છોકરી ઉપર જે બળાત્કાર થયો હતો એ કથાને આવી એવી એક કહેવાય કે એક નાની એવી બાળકી હતી એની પર જે બળાત્કાર થયો એની સંવેદના વ્યક્ત કરતો એક એક્ટ રજૂ કર્યો હતો અને જીતી લો ગુજરાતમાં પણ એક રાજુ ત્રિવેદી નામના વ્યક્તિની એક ઘટના પેશ કરી હતી અને એમાં પણ ફાઇનલમાં મેં બોમ્બેમાં એક ગુજરાતનો એક્ટર હોય છે, અહીંયા બધા કહેતા હોય છે કે તારે એક્ટર બનવું હોય તો તું બોમ્બે જા અને બોમ્બેમાં એક એક્ટર બનવા જાય છે, વન ટેકનો એક્ટર હોય છે, રાજુ કાઠિયાવાડી હોય છે એટલે એનું નામ રાજુ કાઠિયાવાડી છે, ત્યાં જાય છે એટલે વન ટેકનો એક્ટર હોય છે પણ આવું કોઈને જોતું ન હોય એટલે કે બોમ્બેની બોમ્બેમાં સવારની હાઈફાઈ લાઇફસ્ટાઈલ જિંદગી જીવવા માટે પોતાના પેટનો ખાડો પૂરવા માટે રાતના સુમસામ અંધકારમાં એક નર નહીં એક નારી નહીં પણ એક કિન્નર બનીને પેટનો ખાડો પૂરવા બહાર નીકળે છે અને અમુક કહેવાય કે આપણા સમાજના એવા અસામાજિક તત્વો છે જેના માઇન્ડમાં એવા વિચારો આવે છે તેવા લોકો સુમસામ અંધારામાં આ વ્યક્તિ પેટનો ખાડો પૂરવા જાય છે અને આ વ્યક્તિની ઉપર નજર બગાડીને આનો એક બળાત્કાર કરે છે તે ઘટના મેં પેશ કરી હતી. જી, ખૂબ જ સરસ છે તમારું જે એક્ટ હતું એ ખૂબ જ સરસ હતું અને લોકોને મેસેજ પણ ખૂબ સરસ તમે એ નાટકને રજૂ કરીને તમે લોકોને કહ્યું છે કે આવું થઈ શકે છે, આવું થાય છે અને બનતું પણ રહે છે, તો એને અટકાવવા માટે આપણે કંઈક પ્રયત્ન કરવા જોઈએ કે આ બધી જે હાલમાં ઘટનાઓ બની રહી છે તો એને અટકાવવાના પ્રયત્નો જો આપના થકી આપના જે ડ્રામાની રજૂઆત થકી યા કોઈ પણ વિષય ઉપર આપ લખો છો એના થકી જો થાય તો વધુ માત્રામાં જો આપ એને રજૂ કરશો તો મારા ખ્યાલથી ઘટનાઓ બનતી પણ થોડી અટકશે મેસેજ દ્વારા જઈશું તો આપણે. ખૂબ જ સરસ. આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો, મીન્સ કે પ્રેરણા જે લોકોને સપોઝ કે એક્ટિંગ ફિલ્ડમાં જવું છે પણ કોઈ કારણોસર તેઓને મતલબ ઘણા લોકોનું ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, ઘણા લોકોની પાસે ટેલેન્ટ છે તો પૈસા નથી, અથવા તો કોઈકને એવું છે કે હું જઈશ તો હું રિજેક્ટ થઈશ યા પાસ થઈશ, કારણ કે આ ફિલ્ડ એવું છે દર્શક મિત્રો કે જો તમે આગળ વધ્યા તો વધી શકો છો અને જો તમે ફેલ થયા તો સંપૂર્ણપણે તમે ઘરે બેસી જવાનો પણ વારો આવે છે, તો આ વિશે શું કહેશો આપ? ફર્સ્ટ ઓફ ઓલ તો દર્શક મિત્રો અને મારા કહેવાય કે મારી એજ 22 છે એટલે કે મારા જ યુવાન ભાઈઓને પહેલા તો એ જ વસ્તુ કહીશ કે જે 8માં 10માં અને 12માં ધોરણમાં જે પણ જગ્યાએ હોય જો ફેલ થાવ ને તો હાર ન માનો, કેમ કે હું ગર્વ સાથે કહું છું કે હું 8 10 અને 12 ફેલ છું. ફેલ હોવા તો ક્યાં હોવા, હોસલા હે બુલંદ. ફેલ હોવા તો ક્યાં હોવા, હોસલા હે બુલંદ. એટલે તમારા મનમાં જે પણ હોય એક વસ્તુ કહેવાય કે આપણે ભણતરમાં જો કદાચ કાચા હશું ને તો આપણામાં કંઈક એવું ટેલેન્ટ છુપાયેલું છે પણ આપણે બહાર નથી કાઢતા, એને બહાર કાઢો અને એક્ટિંગ ફિલ્ડમાં જે લોકો આવવા માંગતા હોય
વેલકમ છે કે તમારામાં જે ટેલેન્ટ છે, અને તમે મેડમ કીધું કે કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ ન હોય, બેકગ્રાઉન્ડ સપોર્ટ ન હોય, પૈસા ન હોય, કાંઈ પણ જે વસ્તુ ના હોય, તો તમારામાં જે ટેલેન્ટ છે, ઘણી જગ્યાએ ઓડિશન થતા રહે છે, ત્યાં ઓડિશન આપવા જાઓ, જેથી કરીને એક પથ્થર જયારે કહેવાય હીરો હોય છે, એ પથ્થર હોય છે જયારે ઘસાય છે, પોલિશ થાય છે, ત્યારે એની ચમક આવે છે. એટલે કે અત્યારથી પોલિશિંગ થવાનું શરૂઆત કરી દો, અને ઓડિશન સુરત, અમદાવાદ, રાજકોટ બધી જ જગ્યાએ થાય છે, ત્યાં દેવાની શરૂઆત કરી દો. અને અત્યારે એક નવું પ્લેટફોર્મ આપણે મળી ગયું છે કે યુટ્યુબના માધ્યમ રૂપી એક સારો કે એક નાનો એન્ડ્રોઈડ સેલફોન હોય છે, તેના વડે આપણે એક ઓડિશન, એક સારી સ્ક્રિપ્ટ વડે ઓડિશન બનાવીને આપણે યુટ્યુબ પર પણ મૂકી શકીએ છીએ, જેથી કરીને લોકો આપણું ટેલેન્ટ જોઈ શકે. એટલે ઓડિશન આપતા રહો, અને ધીમે ધીમે કરીને નાટ્ય કહેવાય કે ઇન્ડસ્ટ્રીમાં જવા માટે કહેવાય ને પ્રથમ પગલે તો એ જ કહીશ કે એક નાટક, એક ડ્રામાનું માધ્યમ છે, તો ડ્રામામાં પણ જોઈન થવા મળો. બેક સ્ટેજ કહેવાય કે બેક સ્ટેજ કરવાનું શરૂઆત કરી દો, જેથી એ જગ્યાએથી તમને ઘણું બધું શીખવા મળશે. અને કહેવાય કે બિલ્ડિંગના પાયા જયારે મજબૂત હોય ત્યારે જ બિલ્ડિંગ મજબૂત હોય છે, તે રીતના ડ્રામાના માધ્યમ રૂપે પણ તમે આ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આગળ વધી શકો છો. જી, આપણા સુરતમાં પણ ઘણા બધા ડ્રામા થઈ રહ્યા છે, અને ઘણા બધા એવા ડાયરેક્ટર્સો પણ આપણા સુરતની અંદર છે, જેમ કે સુરત મહાનગરપાલિકાની પણ ડ્રામા કોમ્પિટિશન થાય છે, ચિત્રલેખાની ડ્રામા કોમ્પિટિશન થાય છે, પ્લસ નાના નાના ડ્રામા તો સુરતની અંદર થતા જ હોય છે. તો જો આપનામાં ટેલેન્ટ હોય તો પહેલા શરૂઆત આપ ડ્રામાથી કરો, એવું આપનું કહેવું છે. અને મેડમ જે વસ્તુ કહે છે એ મને કહેવાનું મન થયું વચ્ચે, કે અમુક ટકા લોકોના મનમાં એવા વિચાર હોય છે કે મારે કોઈ કોન્ટેક્ટ નથી, મને કોઈનો ખ્યાલ નથી, મારે કોઈનો સપોર્ટ નથી હોતો, મને કોઈ ગ્રુપમાં ડ્રામામાં લેવા તૈયાર નતા, મને પણ એમ જ થયું હતું, મારે કોઈ સપોર્ટ નથી, મારા આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ હું જોઉં ને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે જ નહીં, મને પણ કોઈનો સપોર્ટ નથી, મને પણ કોઈ ડ્રામાના ગ્રુપમાં લીધો નહોતો, પણ મારામાં તાકાત છે, મને ખબર હતી કે મારે કરવું છે. અને મને કહેવાય ને કે મને વિચાર ઉપર વિશ્વાસ નથી, વિચાર ઉપર મને વિશ્વાસ નથી, મને મારી મહેનત ઉપર વિશ્વાસ છે. એટલે કે મને કોઈ પણ ભલે ડ્રામાના ગ્રુપમાં ન લે, પણ મારી પાસે કંઈક સારી સ્ક્રિપ્ટ છે તો હું મોનો એક્ટ, એક પાત્ર અભિનય, એક વખત કરીને લોકોની સમક્ષ પ્રેઝન્ટ કરીશ. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ આપને માહિતી આપી. હવે આપ કવિતાના પણ શોખીન છો, તમારા દર્શક મિત્રોને એક કવિતા સંભળાવો. કવિતા રૂપે કહું કે એક મારા ફ્રેન્ડની ઉપર લખેલી હતી કે ઘણા બધા બોર, અમુક ટાઈમે કહેવાય ને બેઠા હોય ને ત્યારે લખવું નથી પણ લખાઈ જાય છે, અને કવિતા કહેવી નથી પણ કવિતા લોકો કહી જાય છે, એની પર એક પ્રેઝન્ટ કરીશ. કે આજના જે લોકો, આજના યુવાનો જે સેલફોનમાં ને બધી જગ્યાએ પડેલા છે ને સેલ્ફીમાં, તેની માટે એક બે લાઈન પ્રસ્તુત કરી, બે ત્રણ કવિતાની બે લાઈન પ્રસ્તુત કરી. કે આજનો યુવાન આ છે આજનો યુવાન, કે આજનો યુવાન આ છે આજનો યુવાન, જિંદગીની જાળે ક્યાં ફસાણો છે યુવાન, વોટ્સએપ ની વાતમાં ને ફેસબુક ના ફોટામાં, ગૂગલ ના ગોટાળે ગુચવાનો છે યુવાન. કે રોજ ઉઠીને એક જ વાત હાય હેલો યુ, કે રોજ ઉઠીને એક જ વાત હાય હેલો યુ, લાઈક કોમેન્ટ જિંદગીને શેર કરે છે આજનો યુવાન આ છે આજનો યુવાન. પાછા મુખ સામે રાખી ફોન સેલ્ફી પાડે છે, કે પાછા મુખ સામે રાખી ફોન સેલ્ફી પાડે છે, સેલ્ફી જોયે તો એમાં પોતે જ નડે છે, આજનો યુવાન આ છે આજનો યુવાન, જિંદગીની જાળે ક્યાં ફસાણો છે યુવાન. વાહ 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 વાહ, ખૂબ ખૂબ સરસ. દર્શક મિત્રો, તો આવા જ કલાકારો અને આવા જ જે પણ ટેલેન્ટેડ વ્યક્તિઓ છે તેને અમે આવી રીતે પ્રોત્સાહન આપતા રહીશું. અને અમારી ચેનલ આપ જોતા રહો, અમારી ફેસબુક, યુટ્યુબ ચેનલ, વેબસાઇટ્સ અમારી જોતા રહો, ફેસબુક પેજ અમારું લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખૂબ સરસ નવું નવું તમને અમારી ચેનલ દ્વારા જાણવા મળશે, અમારી સાથે જોડાયેલા રહેવા માટે થેન્ક યુ. અને સાથે કે મેડમે કહ્યું એમ કે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારી જેવા ટેલેન્ટેડ કેટલાય છોકરાઓ છે જેને યોગ્ય અમુક ટકા પ્લેટફોર્મ નથી મળી રહ્યું, તે આ ચેનલ પ્લેટફોર્મ આપે છે. એટલે પ્રેરણા રૂપી તમને પણ આવા નવા નવા વિડીયો મળતા રહે એ માટે નોટિફિકેશન મળતું રહે, એની માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જી, થેન્ક યુ.